સુરત શહેરના કોટ વિસ્તાર અને કતારગામ રાંદેર બાદ હવે ઉધના અને પાંડેસરા વિસ્તારમાં પણ કલરવાળું એટલે કે લાલ કલરનું અને જીવાતવાળું પાણી વાસ મારતું આવતા લોકોમાં ભારે તંત્ર પર રોષ જોવા મળ્યો છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં રો વોટરની ગુણવત્તા સુધારવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં હજુ પણ સુરતના પીવાના પાણીનો કોકરાટ દૂર થતો નથી. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં પણ શહેરના અનેક વિસ્તારમાં આજે પણ કલરવાળું અને ગંધાતું પાણી મળી રહ્યું છે. શાસકો અધિકારીઓ સાથે બેઠક કરીને પીવાના પાણીના સેમ્પલો નાપાસ થયા છતાં પાણી સલામત હોવાનું કહી રહ્યા છે. બીજી તરફ કલરવાળું પાણી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સુરતના રાંદેર, કતારગામ, વરાછા અને ઉધના જોના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતું સાથે સાથે ઘણીવાર જીવાતવાળું પણ મળતું હોવાની ફરિયાદો આવી રહી છે. ફરિયાદ બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વોટર વર્ક્સમાંથી પાણી સલામત છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વખતે લાઇન લીકેજ હોવાથી આ પ્રકારની ફરિયાદો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ અને વરાછા ઝોનની ફરિયાદનું નિરાકરણ કરી દીધું હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ રાંદેર ઝોનમાં પીવાનું પાણી પીળું આવતું હોવાની ફરિયાદ થઈ રહી છે. રાંદેર ઝોનમાં પીવાનું પાણી પીળું હોવાની ફરિયાદનો ઉકેલ હજી આવ્યો નથી. ત્યાં ઉધના ઝોનમાં પીવાનું પાણી લાલ કલરવાળું આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે, જે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લાલ પાણી ઉધના ઝોનમાં આવેલા ઉધના, ભેસ્તાન, પાંડેસરા સહિત અન્ય વિસ્તારમાં પીવાનું પાણી લાલ કલરનું અને વાસ મળતું આવી રહ્યું છે, તો કેટલીક સોસાયટીમાં ફરીથી પાણીમાં જીવાત આવતી હોવાની પણ ફરિયાદો બહાર આવી રહી છે. ગત ગુરુવારે સ્થાયી સમિતિ અધ્યક્ષે હાઇડ્રોલિક વિભાગને બોલાવીને પાણીની સ્થિતિ જાણી હતી અને તે હવે પાણીના સેમ્પલોની કામગીરીની માહિતી આપવા સાથે પાણી પીવા લાયક હોવાનો પણ દાવો કર્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.